ઉમરાળાના ઓળોદ ગામે આવેલી પૌરાણિક વાવણી દુર્દશાના પગલે ગ્રામજનોમાં રોષ. ઉમરાળા તાલુકાના ઓળોદ ગામની સીમમાં પૌરાણિક એક વાવ આવી છે, જ્યાં પીવાના પાણી માટેની આ વાવના કારણે મુશ્કેલી દૂર થતી હતી. પણ છેલ્લા ઘણા સમયથી આ પૌરાણિક વાવની દુર્દશા છે, જેને લઈ ગ્રામજનો દ્વારા તંત્રની સામે રોષ વ્યક્ત કરી અને ઝડપથી આ વાવને સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ લગદીર છે, આલુકા ગોયલ, ગામ ઓળોદ, તાલુકા ઉમરાળા, જિલ્લો ભાવનગર. હું ઓળોદ ગામના માજી સરપંચ છું, ઉમરાળા ધોળા માર્કેટિંગના વાઇસ ચેરમેન છું. લગદીરજી, તમારા ગામ એક વાવ આવી છે, તે કેટલી જૂની છે, શું મહત્વ છે, શું માંગ છે તમારી? હવે વાવ એટલી બધી જૂની છે, જ્યારે અમે 10-12 વર્ષના હતા ત્યારે વાવની અંદર અમે આવતા ત્યારે વાવના એક તકતી હતી, ઉર્દુ ભાષામાં લખેલી, અમે જોયેલી નજરે. બરાબર, આજે મારા 53 વર્ષની ઉંમર થઈ છે. હવે તારી નજરે જોયેલી એ તકતી આજની તારીખમાં નથી, પણ અમે જ્યારે અમારા ફાધરને પૂછવી તો એના ફાધરને એને પૂછ્યું છે, એના ફાધરને, પણ એ લોકો એમ કહે છે આ કેટલા વર્ષો પુરાણી છે અમને પણ ખબર નથી, કારણ કે અમે રાજસ્થાનમાંથી ખેરગઢ થઈ આવીને અહીં વસવાટ કર્યો. બરાબર, એટલે એ પહેલાંની આ વાવ છે, એટલે લગભગ 500-700 વર્ષ પુરાણી છે. બરાબર, હવે માગ અમારી એ છે કે ભાઈ અમારા ગામના યુવાનો બધા મહેનત કરે છે, આ બધા નોકરિયાટો STવાળા અને ભાઈ તલાટી ના તે જે કાંઈ યુવાનો નોકરિયાટ છે, કે ભાઈ આને વાવની અંદર પુરાતત્વ વિભાગ રસ લે અને તમે સરકારશ્રીમાં રજૂઆત કરો લગદીર કાકા, તો કદાચ આપણો વાવને હેરિટેજની અંદર સમાવેશ કરે અને વાવનો વિકાસ થાય અને એનું નિર્માણ પૂર્ણ નિર્માણ થાય, નવું નિર્માણ. અને આ સરકારે બધી આવી જૂની ઇમારતોનું, જૂની વાવનું, જૂના કિલ્લાનું, જૂના મિનારોનું નોંધ લીધી છે સરકારે. બરાબર, તો આપણે વડોદની પણ નોંધ લઈ એવી સરકારને શ્રીને રજૂઆત કરો, તો આ સરકારશ્રી આમાં ધ્યાન દે એવી અમારી રજૂઆત છે. મારું નામ સહદેવજી બટુકવા ગોહિલ, મૂળ ગામ મારું વડોદ, મારી 60 વર્ષની ઉંમર છે. દાદા, તમારા ગામ વાવ આવી છે, તેનું શું મહત્વ છે, શું માંગ છે? અમારી માંગ એવી છે કે પુરાતત્વ ખાતા આને સંભાળે અને આને રિનોવેશન કરે અને જોવાલાયક સ્થળ બનાવે એવી અમારી માંગ છે. અને વાવનું મહત્વ શું છે, કઈ રીતે બનાવવામાં આવી છે? આ વાવ કદાચ 500-700 વર્ષ જૂની હશે એવું અમારું અનુમાન છે, કેમ કે જ્યારે લોકો એક ગામથી બીજે ગામ ચાલીને ઘોડા લઈને ગાડા માર્ગે જતા ત્યારે બીજી કોઈ પાણીની વ્યવસ્થા ન હોય અને અમારા ગામમાં જે વાય છે એ એલ આકારની હોય, જેથી સીધા જ તે પગથિયા ઉતરી અને પાણી લઈ શકે, એના માટેની જે તે સમયે રાજવી પરિવારોએ આ વાવ બનાવી હોય એવું અમારું અનુમાન છે. હવે તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે આ પુરાતત્વ ખાતા સંભાળે અને આને રિનોવેશન કરી અને જીર્ણોદ્ધાર કરી અને આ વાવને જોવાલાયક સ્થળ બનાવે અને સરકારથી આવા કામો કરતા હોય છે, આવા જૂના જે પુરાતની મકાનો હોય, મહેલો હોય, મિનારા હોય, એવા બધા જે જૂના છે એને રિનોવેશન કરી અને પબ્લિક માટે મુકતા હોય છે કે જોવાલાયક બને.